આખો નાખો ઘરા એ અરે રે 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 આ ઘર વચ્ચો વચ પીપળું કુણે મેલું મારા મોહો બાકી નાખ્યો કૌશું તને હું પીપળા જેવી લાગું છું આ તું જીવતું જાગતું પીપળું આ હું હરાયા ઢોરની જેમ આખા ઘરમો ફરાફર કરો તારે એકલા ફરવાનું છે આખા ઘરમાં તારે એકલીન ફરવાનું છે ના ના તને એકલીન કોમ કરવા રાખી જાઉં છું તને એકલાને રહી દીધું છે જા જા અરે ના દેખું તો હું તોડ લે તું હું કર અરે હું કરી લે કહું છું તું એકલી ઘરમો કોમ કરું છું તો તું એકલો કરે છે અને તો તું કરવા રાખી છે એ થોડી વાર ચૂપ ચૂપ રે તું ચૂપ રે અરે તમને બને ને ચૂપ રહેવાનું કીધું અંદર અંજલીના પપ્પા પૂજા કરી રહ્યા છે અને તમે બંને ચીક 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 છાનું રે ને તું કરતી હતી વાતો અરે ચૂપ જીવલો ને જીવલી જીવતા નથી અને જીવા દેતા નથી કામ કરો હેડતી પકડતી તું હેડ તો થા લમરોની એક અંજલિની માં આરતી લ્યો ભોળા આરતી બધાને આપ જીવલા આજનું છાપું લાવો અરે લઈને જ ઉભો છે લ્યો શું થશે આ દેશનું જ્યાં જુઓ ત્યાં લૂંટફાટ ચોરી ગુંડાગીરી ભ્રષ્ટાચાર શું થશે આ દેશનું ખબર નથી પડતી એટલે જ કહું છું બાપુ સાહેબ કે છોડી દો હું શું છોડી દઉં છાપુ વચવાનું સાહેબ હા જીવલા તું શાક માર્કેટે જઈ અને તાજી લીલી શાકભાજી લઈ આવ અને જીવલી તું રસોડામાં જઈ આજના ભોજનની તૈયારી કર બરાબર છે ભલે શેઠાણી બા તમે બધા મને બહુ સારી રીતે જાણો છો કે આ રોકી ને પણ પતંગિયા પકડવાની જ આદત છે આજે તો કઈક સુંદર લાગે છે ને કઈક હા અંજલિ તું તો કોલેજ ની બીટી ક્વીન છે બીટી ક્વીન ઓ ગોડ થેન્ક યુ અરે ઓ સુંદરતા ની રાણી તું તો આ રોકી ના કાર્ડ જે કો રાણી હવે હવે તો થઈ ગયો હું પાણી પાણી અરે મારી જાન હવે તું આ રોકીને વધારે ના તડપાવ અને બની જા મારા રુદિયાની રાણી તો તું લે સાંભળ હું છું ઝાંસીની રાણી ચલ હટ રસ્તો છોડ એ છોકરે તો જતા જતા તું પણ એક વાત સાંભળતી જા કે આજે આજે તે આખા કોલેજ વચ્ચે મારી મજાક બનાવી છે ને જો એક દિવસ તારી જિંદગી ને મજાક નો બનાવી દઉં ને તો મારું નામ પણ રોકી નહીં સમજે અરે તારા જેવા તો હજારો આવ્યા ને હજારો ગયા ચલ ફૂટ રોકી નામ છે મારું રોકે Thank you.
શેઠજી, આ જનકરામ કુતરાએ આપણા માણસોને તમારા વિરુદ્ધ ભડકાવ્યા છે. અને હા શેઠ, આ જલકટને લીધે આપણા કન્સ્ટ્રક્શન નું કામ રોકાઈ રહ્યું છે. નાગરાજ નામ છે, નાગરાજ નામ છે મારું. નાગ છું હું, નાગ છું હું, નાગ. ઘાડો ઉતરો, નાગાડો ઉતરો. મારા ફેણ ઉપર પગ મૂકનારને હું ક્યારે માફ નથી કરતો. શેઠજી મને છોડી દો, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. શેઠજી મારા નાના નાના છોકરા છે, કેને ખાતર છોડી દો, હું તો મારા પગે લાગુ છું. તારી આ હિંમત તે નાગરાજના જડબામાં હાથ નાખ્યો છે. અજગર કોબરા, અને હાથ પગ અને મોઢું બાંધીને નાખી દો નદીમાં, લઈ જાઓ આને. ઓકે બોસ. ચાર ચાલ, ઉઠ, નાગ છું હું, નાગ. કાળોતરો નાગ, જેવો તવ ડંક તેવો જ કરી નાખું અંત. હાય જાને મન, તું આટલી ગભરાઈ છે શા માટે? લે છોડી દીધું બસ. દેખ રોકી, પ્લીઝ મને જવા દે અને મારો રસ્તો છોડ પ્લીઝ. જવા દઈશ ને, તને જવા જ દઈશ ને. મારે તને ક્યાં ઘરે લઈ જવી છે? પણ તે જે મને મારા ગાલ ઉપર ઝાપટ મારી હતી ને, એનો હિસાબ હજી ચૂકતે કરવાનો બાકી છે, સમજી? એ શરમ વગરના, તને ઉપરવાળા ઈશ્વરનો શું ડર નથી લાગતો? ઈશ્વર? કયા ઈશ્વરની વાત કરે છે તું? હે ઉપરવાળા ઈશ્વરની તો જોઈએ છે. આજે તને તારો કયો ઈશ્વર બચાવે છે? બોલાવ, બોલાવ તારા ઉપરવાળા ઈશ્વરને. અરે બોલાવ તારા ઉપરવાળા ઈશ્વરને. ક્યાં છે તારો ઈશ્વર, બોલ. ચલે ના દેખો તાઈ, ના દેખો ભાઈ, તુમને પુકારા ઓર હમ ચલે, હમ ચલે. તું આ ઈશ્વરની વાત કરતી હતી એમ ને? અરે મને તો એમ કે તું ઓલા ઉપરવાળા ઈશ્વરની વાત કરતી હશે, બોલ. એમ જ સમજ, એ જ ઈશ્વરે આ ઈશ્વરને મોકલ્યું છે. ભલે આ ધરતી પર કોઈ મરજ પેદા નથી થયો કે આ ઈશ્વર ઠાકોરને ખતમ કરી શકે. ઠોકી ઠોકીને મારે, મારે એ આ ઠાકોર. એટલે તું કરી શું લઈશ? હે તું મને મારીશ? આ રોકીને મારીશ? એ તમે બધા અહીંયા મારા બાપની જાનમાં આવ્યા છો, મારે સાલાને. Thank you.
પતંગિયા ના વેમાં આપણું પતંગિયું નીકળી જાય. એ ઈશ્વર, જોઈ લઈશ તને, સમજ્યો? ચાલ કોટ ચાલે. ઈશ્વર, તે મારી હેલ્પ કરી છે, એના માટે તારો ખૂબ ખૂબ આભાર. અરે અંજલિ, એમાં આભાર માનો ના હોય. અરે ઈશ્વર, તને તો બહુ વાગ્યું છે. કઈ નથી આ, તું તાર કોલેજ જા, હું મારા ઘરે જાઉં છું. પણ ઈશ્વર, તું જા. મારી ચંદડી માં તારલા ચમકી
શણગાર મારી ચંદડીનો ચમકાર એ તો પ્રીતનો શણગાર ગેલા દલડામાં કાઈ કાઈ થાય ચુંદલડી લહેરા આમંત્રણ અને એ જીવણલાલ રાજા ને તો પછી થઈ જાય યુદ્ધ શેઠાણીને બોલાવું બોલા રહોડા મોસા ચમચા છે તો તું પાછો ચમચો બનવા દઉં છું એમાં શેઠાણી ને કહેવાની શું જરૂર છે ભલામણ વડોદરા વાળી હાઈવે ટચ ની જગ્યા જોઈને આવ્યો છું. અચ્છા, ઘણી સારી છે એમ? હા. ઓહો, પણ સાહેબ તમે જ એક વાર આ જગ્યા જોઈ આવો તો. ઈશ્વર, મારી પાસે ટાઈમ નથી. આજે મારા ફાઇનાન્સરો સાથે મીટિંગ છે. અચ્છા, પછી ક્યારેક જઈ આવીશ ત્યારે. ઓકે, જોઈ લઈશ. સારું સારું. પપ્પા,
મારી છે ને એક્ટિવા બગડી ગઈ છે, હવે હું કોલેજ કેવી રીતે જઈશ? ભલે બેટા, ચિંતા ના કરીશ. ઈશ્વર પણ સાહેબ મારે બેટા, તું એને મૂકી આવ. સારું સારું, ચાલો મેડમ. બાય પપ્પા. આવજે. જોયું ને ઈશ્વર કેવી વાટ લગાડી દીધી. અંજલિ, મને ખબર છે તારી એક્ટિવા નથી બગડી, આ બધા તારા નખરા જ છે, પણ આ સારું ના કહેવાય. ઈશ્વર, તને એક વાત પૂછું? પૂછને યાર, તારે ક્યાં પરમિશનની જરૂર છે? ઈશ્વર, તને કેવી છોકરી ગમે? અંજલિ, સાચું કહું તો મને એવી છોકરી ગમે કે જેને જોતા જ હું બેભાન થઈ જાઉં, ને દુનિયા રંગીન લાગવા માંડી, અને બસ એને હું જોતો જ રહું, જોતો જ રહું. ઈશ્વર, આજે તો તું ખૂબ જ હેન્ડસમ લાગે છે ને. બસ બસ, હવે હું જાઉં છું, મારે મોડું થાય છે. ઓકે, બાય બાય બાય. ઈશ્વર બોલ. અંજલિ, કઈ નહીં, બસ એમ જ. ઓકે. અરે રોકી. હા પપ્પા. પેલું ટેન્ડર વાળું કામ હજુ પત્યું નથી, તું એક કામ કરજે, આજ ઘરને લઈ જઈ, કામ પતાવી દેજે. ઠીક છે પપ્પા. અરે પંડ્યાભાઈ, આવો આવો આવો. કેમ આમ મોઢું લટકાઈને આવ્યા છો? બોલો બોલો, શું? નાગરાજ શેઠ, આપણો હાઈવે બ્રિજ વાળો પેલો ટેન્ડર પાસ ના થયો. નહીં, આવું બની જ કેવી રીતે શકે? શક્તિસિંહ લાવવા માટે મારે કઈક કરવું પડશે, કઈક કરવું પડશે. હા પપ્પા, અશક્તિસિંહ જ્યારે હોય ત્યારે આપણને કાંટાની જેમ નડે છે. ઈ બાવળિયાને તો જળ મૂળમાંથી ઉખેડી નાખવો પડશે. રોકીના બાપુ, ખોટું ન લાગે તો એક વાત કહું, તમારું કોઈ પણ બાંધકામ ક્યારે ટક્યું છે ખરું? તો પછી આ ટેન્ડર કેવી રીતે પાસ થાય? કૌશલ્યા, તમને આ બધી બાબતોમાં ખબર ના પડે, તમે તમારા કામકાજમાં ધ્યાન આપો તો સારું, સમજ્યા? મમ્મી, તારે વચ્ચે કઈ મગજમારી કરવાની જરૂર ખરી? તમે બાપ દીકરાએ ક્યારે મારી વાત માની છે ખરી? ભલે તમને મારી વાત કડવી લાગે, પણ એટલું યાદ રાખજો, આ હસી હસીને ભેગું કરેલું ધન રડી રડીને ભોગવવું પડશે. બસ બસ, એક શબ્દ પણ આગળ નહીં. જાઓ અહીંથી, જાઓ. હેલો. હા, ઓ હર્ષદભાઈ, બોલો બોલો બોલો. હા, ચેક મળી ગયો ને? બિલકુલ મળી ગયો. થેન્ક યુ હર્ષદભાઈ, થેન્ક યુ વેરી મચ. આવજો. સાંભળો છો, આજના જમવામાં શું બનાવું? એક કામ કરો, ભરેલા રીંગણા, બાજરાનો રોટલો અને મોળા મરચા, બાકી તમે ગમે એ બનાવો. શું તમે પણ મોટી બેન,
હું લૂંટાઈ ગયો, મારો ધંધો બેસી ગયો અને હું ઊભો થઈ ગયો. મારા ઘરનું બહારનું કઈ ઠેકાણું નથી. ભાભી, આ ઘર તમારું જ છે, હવેથી તમે બંને અહીંયા જ રહેજો. આ મારા બીટું મગરમચ્છની આંખમાં આંસુ, કઈ ગડબડ છે, દાળમાં કઈ કાળું છે. અરે જીવલા, મને તો પૂરી દાળે કાળી લાગે છે. જીવલા. જી સેઠાણી બા. આ સામાન જરાક અંદરના રૂમમાં મૂકી આવતો. જી. અરે વિમરા ભાઈ, બારણું બરાબર બંધ કર્યું છે કે નહીં? બરાબર જોઈ લેજે, બહાર કોઈ ઊભો તો નથી ને? ના ના, બરાબર બંધ કર્યું છે. કેવી બાજી મારી! અરે વાહ, મજા આવી ગઈ. બાકી આ વીમળાના પાસા ક્યારેય આવડા પડે જ નહીં. અમારો ધંધો પડી ભાગ. આપણો ધંધો છે જ ક્યાં? મફતના રોટલા તોડવા, એ આપણો ધંધો. આ ઘર બાર વેચાઈ ગયા. આ ઘર કેવું ને બાર કેવા, બાજી ચૂકે આ કરિયુગ નો નાય. મારું નામ છે મામો મિલા. જ્યાં પગલા પાડું પાડું ત્યાં બધું. અત્યારે આપણી બે સ્કીમો ચાલે છે. એક આ સ્કીમ છે 200 ફ્લેટની, ઓકે, અને આ બીજી સ્કીમ છે, આ 400 ફ્લેટની છે. ઓકે, તમે લોકો જોઈ લો, ચોઇસ ઇઝ યોર્સ. પપ્પા, મને થોડા વધારે પૈસાની જરૂર છે. પૈસાની જરૂર છે? પણ શા માટે? શા માટે? અરે મારે મારા ફ્રેન્ડ્સને પાર્ટી આપવી છે. રોકી, તારું ધ્યાન નથી તો ભણવામાં કે નથી મારા ધંધામાં, બસ મારા પૈસા ઉડાડવામાં ધ્યાન છે તારું. ડેડી, તમે આ બધું કરો છો તો કોના માટે કરો છો? મારા માટે ને? તો આ બધું મને કામ નહીં લાગે તો કોને કામ લાગશે? અને પપ્પા, એક વાત યાદ રાખજો કે એક દિવસ આ તમારો દીકરો રોકી એવો હાથ મારશે ને કે રાતો રાત કરોડપતિ થઈ જશે. હા, હવે તું મારો દીકરો સાચો. અરે ભાઈ, તને ના પડાય. લે, જા, એશ કર. થેન્ક યુ ડેડ, લવ યુ, ગોડ બ્લેસ યુ. નાગનો દીકરો નાગ થાય. સાપોલિયાના 100 ડંક, પણ આ નાગનો એક જ ડંક. મારા ઓતીડોની બધી હવા ખાલી થઈ ગઈ, પર દિયોર આ પાઇપમાંથી પોણી બાઈને ના આવ્યું. આ વખત તો એટલા જોરથી ખેંચું કે એના પોણીને આયા વગર છૂટકો જ નથી. આખું ગોમ તણાઈતા એટલું પોણી આવશે. બોલો બાથીજી મહારાજ કી જય. અરે જીલા, પકડ પકડ પકડ.
અરે જીવલા, પેલી અંજલી ને પકડવાની હતી. અલે હું પકડવા તો એને જ જો, પણ આ તો વચમો તમે ટકરાણા, એમાં મારી છાતીમાં ગોબે ગોબો પડી દીધા. તું કશા કોમનો નહીં, ઊભી રહે. કશા કોમનો તો નથી, પણ બહુ મોટા વેમો શું હમણાં તો. આ ઉંદર બલાડાની રમત દિયોર કોક કરે ના તો હારું. પણ વણીની જઈ પાઇપ તેલ પીવા, પકડ કહું છું. એવું જ થયું. અરે અંજલી, ઈશ્વર, તમારા બંનેનું હજી બાળપણ ગયું નથી. હા બોલ બેટા, શું કામ હતું? કઈ નહીં સર, આ ફાઇલમાં સહી કરવાની હતી એટલે. અચ્છા, અહીંયા અહીંયા કરવાની? સારું સર, હું રજા લઉં. બનેવીલાલ, કોઈ પણ સહી કરતા પહેલા થોડું વાંચવાનું રાખો તો સારું. તારી વાત સાચી છે, પણ મને આ ઉપરવાળો ઈશ્વર અને મારા ઈશ્વરમાં પૂરો વિશ્વાસ છે. ઈશ્વર મારા દીકરા જેવો છે. અને રહી વાત બિઝનેસની, તો એમાં તમને ખબર ના પડે. સમજ્યા? સમજી ગયો. આ ત્રણ ત્રણ મહિના થઈ ગયા છે, હજુ સુધી કોઈ બકરો ફસાયો નથી. હે ભગવાન, કોઈ બકરો મોકલી દે. આયો બકરો, આયો. યસ, કમ ઇન. હું અંદર આવું કે નહીં? એ ડોહા અંદર આયા પછી પૂછે છે, અંદર આવું કે? ડોસો કોણ? તારો બાપ? તું ડોસો? તારો દાદો ડોસો? સોરી 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 સોરી. આવ આવ અંદર. શું કામ હતું? હા કરો જો, આવ બેસો બેસો બેસો. બોલો બોલો, કેમ આવ્યા તા? અલ્યા મગનભાઈ, મારો કોઈ લાકડે માકડું વરગાડી દે, ઠેકાણો પાડી દે. ડોહા, આ ઉંમર થઈ જાય એટલે ઠેકાણું તો આમે પડી જવાનું છે. આ લાકડે લાગી જ જવાનું છે. શું બોલે, શું બોલે? કઈ નહીં, કઈ નહીં, કઈ નહીં. હું અંદર આવું કે? આવો આવો આવો. હાય મગન, જિંદગીમાં આય આય જ છે. બોલો, શું નામ રાખ્યું છે? પોપટ. મારું નામ પોપટ છે. પોપટ? આ પાંજરા વાળો પોપટ કે ઉડી જાય એવો પોપટ? પિંજરા વાળો પોપટ, લીલો લીલો પોપટ. પોપટલાલ, પોપટ લીલો જ હોય, પણ આ પોપટ તો ઉડી ગયો એવું લાગે છે. તમે હવે શું મસ્તી કરો છો? બોલો બોલો, કેમ આવું પડ્યું? શું કામ છે? મારે કરવું છે. અરે ભાઈ, શું કરવું છે? લગન. છોડ 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 ભાઈ, તું છોડ ના. મને જાઉં છું, ક્યાં જાઉં છું? એ ભગવાન, આ બે બકરા આવ્યા હતા એ જતા રહ્યા. અંજલિની માં, ઈશ્વર ઘણો મહેનતુ અને પ્રમાણિક માણસ છે. એના વ્યવહારની કુશળતાથી અને ધરતી કન્સ્ટ્રક્શનને સફળતા પ્રાપ્ત કરી છે. હા, તમારી વાત સાચી છે. હું જ્યારે પણ ઈશ્વરને જોઉં છું ને, ત્યારે એના પિતાજી મને યાદ આવી જાય છે, સૌજીભાઈ. એટલા જ પ્રમાણિકતા અને નિષ્ઠાવાન. અને એટલે જ ઈશ્વર મારી આંખનો તારો છે. અરે બનેવીલા, આ દોરા દાડે તમને કયો તારો દેખાયો? વિલાસ, ચશ્મા પહેરો, ચશ્મા જો સામે, આ આવ્યો મારો તારો. આ ઈશ્વર, આ તારી જ વાત હતી, તારી. હા સર, આપણા સ્ટાફમાં આપણો જ માલ કોઈ બારોબાર વેચીને રોકડી કરી લે છે. કોણ છે એ નમક હરામ? કોણ છે? કેને? બતાય બતાય. અરે કે સાહેબ, એક દિવસ એ નમક હરામને પકડી તમારી સામે જરૂર લાવીશ. તું એને પકડીને મારી પાસે લાવ. એ નમક હરામને હું જીવતો નહીં છોડું. જા. આંધળા દેખાતું નથી. આંધળી તો તું છે. આ ચશ્મા ઉતાર.
હેલો હેલો શક્તિસિંહજી, હું મનસુખલાલ બોલું છું. અરે મનસુખભાઈ, કેમ છો? આજે ઘણા દિવસે આ મિત્રની યાદ આવી ગઈ. શું બધા મજામાં તો છો? હા, એકદમ મજામાં. સાંભળો શક્તિસિંહજી, હા, મારી દીકરી આરતી ઇન્ડિયા આવી રહી છે. આરતી ઇન્ડિયા આવી રહી છે? અરે વાહ વાહ, બહુ સરસ. ઓકે ઓકે, આરતી બેટાને ચિંતા ના કરતા. ખુશ રહો, ખુશ રહો. જોયું બેટા, વિદેશમાં રહે છે છતાંય ભારતીય પરંપરાને ભૂલી નથી. આરતી, તું આટલા દૂરથી આવી છે ને, થોડી ફ્રેશ થઈ જા અને પછી નિરાતે વાતો કરીએ. ઠીક છે, જાઓ જાઓ જાઓ. હે માતાજી, મારી ઉંમરની બધી છોકરીઓ પરણી ગઈ, હવે તો મારી સામુ જુઓ, મને પણ એક સુવર આપી દો. હે માતાજી, આ જીવલી અરજી કરી એની હાથે હાથે મારી અરજીનો સ્વીકાર કરી લેજો. એક સાથે એક ફ્રી. અલ્યા જીવલા, તે મને તો નથી માંગી લીધી ને. આ બારમણનું બુઝારું લઈને મારે શું કરવું? તારી હાથત મારડો હોય ના પૈણે. હવે તું શું પોતાને શાહરૂખ ખાન સમજે છે? તારી હારેત મારી બાઈ ના પૈણે. તો કુના પૈણું છે કહું છું? હે, પોતાની જાતને ઐશ્વર્યા રાય હમ જશો? અરે સામ મોઢું મોઢું જોયું? તું શું અજય દેવગણ સમજે છે? તારું મોઢું જોયું છે? અરે જા જા, શાહરૂખ ખાન નો બાપો લાગું છું. હવે જા જા. હેડ હેડતી તાઈ થી ઉતરી જેલી કઢી. વાસી ભાત, વાસી ભાત વાળી મંદિર માં ઝઘડો કરવાય છું? તું શું ઝઘડો કરવા નથી આવ્યો? તો હું કરવા મારી. અરે પણ મારી અરજી માં હું કરવા માથો કૂટ કરો? જોયું માતાજી, તમે મારા શરીરમાં ના આવત ને તો આ ભૂતડી ભાગવાની જ નથી. બોલો મહાકાળી માતાજી, કે અરજીનું ધ્યાન રાખજો માતાજી. માં, માં 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 બોલને દીકરા, શું થયું? મારી વાલી વાલી માં, આજે તો બહુ જ ખુશ છું. પણ દીકરા, એવી તને કઈ ખુશી મળી ગઈ? એ તો તું કે. અરે માં, આજે તો મન કહે છે કે મન મૂકીને નાચી લઉં અને ઝૂમી લઉં. દીકરા, હવે મને લાગે છે હવે આ ઘરમાં એક વહુની જરૂર છે. અરે માં, વહુ જરૂર આવશે, પણ એ પણ મારા પસંદની. બસ બસ, હવે બહુ થઈ ગયું, હવે થોડું જમી લે પછી નિરાતે વાત કરજે. ના માં, મને બિલકુલ ભૂખ નથી. દીકરા, થોડું જમી લે ને, આવું શું કરે છે? ના માં, તું તાર જમી લે. હ, મારા રુદિયામાં એક તારું કામ, હું તને જોયા કરું એ જ મારું કામ. હું મારા રુદિયામાં એક તારું કામ, હું તને જોયા કરું એ જ મારું કામ. ઓ દલડામાં હવે મને કઈ કઈ થાય છે, પૂછું દલડાને મને આવું કેમ થાય છે? હો આ ધલડી મારા દલડે વસી ગઈ,
રાધલડી મારા દલડી વસી ગઈ જલ્દી બેસી દે ગાડીમાં.
ઈશ્વરભાઈ હિંમત રાખો, સૌ સારામાં ના થશે. જીવલા, મારી માં જ મારું સર્વસ્વ છે. મારી માને કઈ થઈ ગયું તો હું નહીં જીવી શકું. જીવલા, કઈ નહીં થાય, માને કઈ નહીં થાય. માં જલ્દી સાજી થઈ જશે. આપણે હોસ્પિટલ લાવ્યા છીએ ને? હા જીવલા. ફિકર ના કરો, બધું સારું થઈ જશે. હા ડોક્ટર આવ્યા. ડોક્ટર સાહેબ, મારી માને કેવું છે? પેશન્ટની હાલત ઘણી ગંભીર છે અને ઓપરેશનની જરૂર છે. તમે 2 લાખ રૂપિયાની સગવડ કરો, હું ઓપરેશનની તૈયારી કરું છું. જી, 2 લાખ રૂપિયા? જીવલા, હું 2 લાખ રૂપિયા ક્યાંથી લાવીશ? બેટા ઈશ્વર, બેટા ઈશ્વર, આ શક્તિસિંહ જીવે છે. તું જરાય ફિકર ન કરતો, હું છું ને ઈશ્વર. બેટા, તું જરાય ચિંતા ન કરતો. અને બેટા, હોસ્પિટલનો દરેક ખર્ચો હું આપીશ. અરે ઈશ્વર જેવો ધણી છે, શું કરવા ચિંતા કરે છે. સર, તમારો ખૂબ ખૂબ આભાર. તમારો આવકાર હું જિંદગી ભર નહીં ભૂલી શકું. આ ઈશ્વર મારા દરેક કામમાં ગરબડ ઉભી કરે છે. વેમરા, મને એ નથી સમજાતું કે મારા કામની ગંધ એને કઈ રીતે આવી જાય છે. પણ આમ શું આટા મારવાથી આપણું કામ સુધરી જશે? વેમરા, આ વખત તું એવા પાસા નાખ કે આપણી બાજી ક્યારે અવરી ના પડે. આ ઈશ્વરના લીધે આપણી બધી જ આવક બંધ થઈ ગઈ. પણ હવે સાવધાન થઈને કામ કરવું પડશે, નહીં તો આપણા ઘરબાર અને સુખ વૈભવ બધું જ છોડવું પડશે. વેમરા, મને લાગે છે કે હવે બાજી બદલવી પડશે. હવે એક મોટી ચોરી એવી કરવી પડશે કે નાની મોટી ચોરીઓ ક્યારેય કરવી જ ના પડે. અને આપણે કરોડપતિની હરોળમાં આવી જઈશું. અને પછી જલસા જલસા. અંકલ, યુ નો વોટ, અમેરિકામાં તો અમે ઘરનું જમવાનું માટે તરસીએ છીએ. અમારે મોસ્ટલી બહારથી જ અમે જમવાનું મંગાવતા. બેટા, ઘરનું જમવાનું અને હોટલનું તૈયાર જમવાનું એ બહુ મોટો આસમાન જમીનનો ફરક હોય છે. હા, હોટલના જમવામાં સ્વાદ હોય છે પણ શુદ્ધતા નથી હોતી. હા આરતી બેટા, મને તો હવે એવું મન થાય છે કે તને ભારતમાંથી જવા જ નથી દેવી, જેથી કરીને તને ભારતીય પરંપરાગતનું જમવાનું મળી રહે. આરતી, તને યાદ છે ને જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને બહારનું ખાવાનો ઘણો શોખ હતો ને? હા આરતી, તારી વાત સાચી છે. આપણે બહાર ફરતા હતા, કેટલું એન્જોય કરતા હતા અને કેટલું જમવાનું બહુ સારું સારું જમતા હતા, મજા આવી જતી હતી. અને ચાલો હવે આ ખાઓ. હા, બેટા હું ઠીક છું. માં, હવે તું આરામ કર. હું કોઈ પણ તકલીફ લેવાની નથી. બેટા, મને કશી તકલીફ નથી, તું તારે નોકરીએ જા. સારું માસી, તમે બાનું ધ્યાન રાખજો. હા માં, માં હું જાઉં છું. ચલ જીવલા. હા હા ચલો. નાગરાજ શેઠ, હવે કંઈક કરો, નહીં તો આપણી કન્સ્ટ્રક્શન કંપની ડૂબી જશે. નાગરાજ શેઠ, તમે ખાલી એક ઇશારો કરો, તમારા એક ઇશારા પર પરી શક્તિસિંહના ખાનદાનનો ખાતમો ના કરી દઉં તો મારું નામ અજગર નહીં. પપ્પા, તમે ખાલી એક વાર રજા આપો બસ. આમ પણ એનો જૂનો માણસ ઈશ્વર છે ને, એની હારે હજી મારે જૂનો હિસાબ ચૂકતે કરવાનો બાકી છે. આ તમારા બધાની બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે કે શું મૂર્ખાઓ? કઈક એવું કરો કે સાપ મરી જાય,
અને લાઠી પણ ભાંગે નહીં. પપ્પા, તમારી વાત મને કઈ સમજાણી નહીં. તમે લોકો શક્તિસિંહના કપટીશાળા વિલાસને ઉઠાવી લાવો. એ માણસ એટલો કપટી છે કે પૈસા માટે પોતાના સગા બાપને પણ મારી નાખશે. વાહ પપ્પા વાહ, શું તમારું પ્લાનિંગ છે? જો મેદાનમાંથી બાદશાહના વજીરને જ ઉઠાવી લઈશું ને તો બાદશાહ તો બિચારો લાચાર થઈ જશે. પણ એક વાતનો ખ્યાલ રાખજો, કોઈને કાનો કાન આ વાતની ખબર પડવી જોઈએ નહીં. એટલે સહેજ પણ ઉતાવળ કરવાની જરૂર નથી. એકલો પડે એની તક શોધજો. જી સર. ચલો. નાક છું હું ના, કાળોતરો ના, એવો દઉં ડંક કે તરત કરી દઉં અંત. હા અંજલિ, તું કોલેજ ના જઈશ ને? તો શું હું તારા માટે કોલેજ જવાનું છોડી દઉં? તને ખબર છે ને અત્યારે મારે લાસ્ટ એક્ઝામનો સમય છે અને હું કોલેજ જવાનું છોડું? પાગલ. શાંતિ, શું પ્રોબ્લેમ છે? કઈ નહીં પપ્પા, આ આરતીનું કેવું એમ છે કે એ મારા વગર બોર થઈ જાય છે. અરે આરતી બેટા, તારે મને કેવું તો હતું. સારું ચાલ, હમણાં ઈશ્વર આવે એટલે તારી ફરવાની વ્યવસ્થા ગોઠવી દો. હા અંજલિ, હું ઈશ્વર સાથે ફરવા જાઉં? ઇટ્સ ઓકે, આમાં વાંધો શું છે? આ મારો ખૂબ જ સારો ફ્રેન્ડ છે. લ્યો આવી ગયો ઈશ્વર. ઈશ્વરભાઈ, અહીં કેમ ચોટી ગયા છો? ને છે ફેવિકોલ ટુ રહેલું છે. એ ભાઈ હેડો કહો. આવો બેટા, અમે તારી જ વાત કરતા હતા. બેટા ઈશ્વર, જમનાબેનને કેમ છે હવે? હવે બાને ઘણું સારું છે. જો ઈશ્વર, આજે તારે ઓફિસે નથી આવવાનું. પણ કેમ? આજે તારે આરતીને લઈને ફરવા જવાનું છે. આપણા શહેરમાં ઘણી સુંદર સુંદર જગ્યાઓ છે, એ બધી જગ્યાઓ આરતીને બતાવવાની છે. છોકરાઓ ફરે તો સારું ને? અને હા, મારી કાર લેતો જજે. મારી ના અંકલ, અમેરિકામાં તો હું કારમાં ફરી ફરીને કંટાળી ગઈ. મારે તો અહીંયા ખુલ્લી હવાની મોસમની મજા માણવી છે. તો પછી મારા બાઇક ઉપર ચાલો. ઓકે, ધેટ્સ ફાઇન. ચલો. ઓકે, તમે લોકો જાઓ અને હું પણ કોલેજ જઉં છું. સી યા. બાય પપ્પા, બાય મમ્મી, બાય બાય અંજલિ. ઓકે ચલો અંકલ, હું પણ જાઉં છું. સારું. હવે અહીં હું ઉભો રહીને શું કરીશ? મને રહોડું બોલાવે, આવજો. ઈશ્વર, હા, જરા જોઈને બાઇક ચલાય ને. અરે મેડમ, આ ક્યાં વિલાતો રસ્તો છે? આ તો ગામડાનો. બમ્ફઈ આવે ને ખાડા પણ આવે. તું ભાષણબાજી સારી કરે છે, તારે તો કોઈ નેતા બનવું જોઈએ. મેડમ, હું રાજનેતા તો નથી બનવા માંગતો, પણ કુંડાદિલનો રાજા જરૂર બનીશ. મતલબ? સમજી નહીં. શું છે બોલ? ઈશ્વર, હા યાર, ફરી ફરીને થાકી ગયા, મને તો બહુ જ ભૂખ લાગી છે. આરતી, અહીંની આઈસ્ક્રીમ ઘણી પ્રખ્યાત છે, તો એ ઉભી રે, હું આઈસ્ક્રીમ લઈને આવું છું. ઓકે ઓકે, યુ ગો. હે યુ, છોડ મારું પર્સ, છોડ. ઈશ્વર, ઇસ્વાર!
હેલો થેન્ક યુ આ તમારો આઈસ્ક્રીમ પણ મને આઈસ્ક્રીમ નથી ભાવતી ઓકે નો પ્રોબ્લેમ અરે પણ હું તો મજાક કરતી હતી હું એ મજાક કરતો હતો ઓ થેન્ક યુ ખાઓ તારો જીવ જોખમમાં નાખી દીધો આરતી હું નથી ઈચ્છતો કે તારા હોઠોની હસી તારાથી અલગ થઈ જાય તું જ્યારે જ્યારે પણ મુશ્કેલમાં હોઈશ ત્યારે હું તારો હાથ પકડીશ આરતી હું જાઉં ઓકે ઈશ્વર થેન્ક્સ કેમ તે મારી જાન બચાવી માટે સારું સારું ચલ બાય બાય અંજલિ ઈશ્વર ખરેખર ખૂબ જ સારો માણસ છે નહીં આઈ લાઈક ઈશ્વર આરતી એક જ દિવસમાં તારી ઈશ્વર માટેની ધારણા પલટાઈ ગઈ અને હું તને કહેતી હતી કે ઈશ્વર ખૂબ જ સારો માણસ છે પણ હું છે ને આજે ખરેખર ખૂબ જ ખુશ છું યાર ઠીક છે સુઈ જા હવે કાલે સવારે મારે કોલેજ જવાનું છે રાત ઘણી વીતી ગઈ છે અરે પણ મને ઊંઘ નથી આવતી મારી સાથે વાત કર મોરી રે સાઈ બારે તારી પ્રીતિ માં
ભવનો ગોરી આ સથવારો સીતા છે પ્રીત માસો હા ભવ ભવનો ગોરી આ સથવારો સીતા છે પ્રીત માસો વિશ્વાસ થઈ ગયો કે મારો દીકરો હવે મોટો થઈ ગયો છે. આને ઉભો કરો. નાગરાજ શેઠ, આ રીતે મને અહીં પકડી લાવવાનું કોઈ કારણ? વિલાસ, તારે મારું એક મોટું કામ કરવાનું છે, જેના માટે તને મો માંગી કિંમત ચૂકવવામાં આવશે. અને રૂપિયા મળતા હોય ને તો આ વિલાસ એના બાપનું પણ ખૂન કરતા અચકાશે નહીં. વિલાસ, તું કંઈક એવું કર કે જેનાથી શક્તિસિંહની તમામ મિલકતનો સફાયો થઈ જાય. સફાયો કરવાની ક્યાં જરૂર છે? બનાવી લો તમારી. મામા, આ તમારી વાત તો સાચી છે, પણ આવું થાય કઈ રીતે? થાય, યુક્તિ કરવી પડે, યુક્તિ. તું એક કામ કર, મારી ભાણી અંજલિ સાથે તું લગ્ન કરી લે, બધી જ મિલકત તારી. વાહ મામા વાહ. વાહ વિલાસ વાહ. આજે લાગે છે કે તું કળિયુગનો કંસ સાચો. પણ આ બધું કેવી રીતે કરું એ બધું તારે જોવાનું. કહ્યું તુને નાગરાજ શેઠ, મેં એક દ્વાપરનો કંસ અને બીજો કળિયુગનો કંસ. બાજી ચૂકે એ દ્વાપરનો કંસ, આ કળિયુગનો નાય. મારું નામ છે વિલાસ. પગલા પાડું જ્યાં ત્યાં બધું જ ખલાસ. તો જાઓ અને તમારી યુક્તિનો અમલ શરૂ કરો. જાઓ. કેવી આજ્ઞા. આરતી, આ મંદિર ઘણું ચમત્કારિક અને પ્રાચીન છે. અચ્છા, એવું છે? હા, અને તું જે પણ માંગીશ ને તરત મળી જશે. અચ્છા, હા ચાલ, તો હું ભગવાન પાસે હમણાં કઈનું કઈ માંગી લઉં. ચાલ જલ્દી. આરતી, તે ભગવાન પાસે શું માંગ્યું? પહેલા તું કે, તે શું માંગ્યું? પ્લીઝ બતાવ ને. મેં ઈશ્વર પાસે, ઈશ્વરને જ માંગેલી તો. ઈશ્વરને? હા, ઈશ્વરને, ઈશ્વરને. આઈ લવ ઈશ્વર, લવ ઈશ્વર. Mm-hmm.
બેસો 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 બોલો બોલો તમે કેવું પડો હો જોરદાર માણસ છો યાર મગે લાલ તમને આજે ખબર પડી મને તો બચપનથી ખબર છે બોલો હવે ભલે તમને બચપનથી ખબર હોય મને આજે ખબર પડી પણ ભલા મોણો મારે એમ કેવું છે મારે છે ને આ અઠવાડિયામાં પેણી જવું છે અઠવાડિયામાં પેણી જવું છે સપનામાં સપનામાં નહીં ભલા મોણો સપનામાં પેણું હોત તો સપનામાં પેણી ના જોત અહીં તમારી પાસે હું કરવા લૂણ ખકડાવા હતો હે અલ્યા મારે છે ને ઐશ્વર્યા રાય જેવી છોકરી હાથે પેણું છે કહું છું ઐશ્વર્યા મારે ઐશ્વર્યા જોડે નથી પહેણવું મારે ઐશ્વર્યા જેવી છોકરી હાથે પહેણવું છે ઐશ્વર્યા જેવી છોકરી બરોબર હવે તમારું નામ લખાઈ દો અરે ભલામણ નોમો શું રાખ્યું છે કહું છું હે હારું તો તમારો ફોટા આપી દો તમે તો પોલીસ સ્ટેશનમાં ફોટા પડતો એમ માગો છો અલ્યા ફોટા એટલા ખોટા મગનલાલ આ 5 ફૂટ 6 ઇંચ નો આખે આખો માણસ જીવતો જાગતો અહીંયા બેઠો છે પછી તમારા ફોટા શું કરવાના તો તમારે ઐશ્વર્યા જેવી છોકરી જોઈએ ને જેવી મળે ને કે હું તરત તમને ફોન કરું એટલે અંબાજી માના મંદિરે આવી જજો તમારું કામ પાકું તો હું રજા લઉં તારે અરે 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 ભાઈ આની ફી તો આપતા જાઓ આ બધું કઈ ફ્રી માં થોડી થાય એ હાચું પણ આ ફી વગર તો ક્યાં શું ફી રાખી છે લગ્નના 11,000 રૂપિયા બસ 11,000 માં તો 3 વખત પેણી દઉં કશું નહીં પણ હો બ્રો એમાં હું છે મગનલાલ પગાર નહીં થયો પણ તમને નિરાશ નહીં કરું અત્યારે હું તમને બોહણી કરાવી દઉં છું આ 2500ની કકડતી રાખો અને બાકીના ફેરા ફરે ને તાણે 10,000 આલદી અરે વાંધો નહીં વાંધો નહીં તમારું પાકું એમ ભૂલતા નહીં પણ એશ્વરે રાઈ જેવી જોઈએ હો અને લેવો તારા જે ભગવાન જય શ્રી કૃષ્ણ હું અંદર આવું કે આવો 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 અલ્યા મગનલાલ મગનલાલ મને તાત્કાલિક પહેણવું છે પણ હું તો પાણેલો છું અને મારે 4 છોકરા છે અલ્યા અડધી ઉંમરે તમને કોણ પહેણવાનું કહે છે આ તો હું મારા માટે સુંદર અજય દેવગન જેવો મૂર્તિઓ શોધી લાવો ને અજય દેવગન એ તો કાજલ જોડે પડી ના ગયો પણ છૂટા છેડા થઈ જાય તો મેળ પડી જાય હો હા અરે અજય દેવગન નહીં પણ એના જેવો સરસ છોકરો ની વાત કરું છું સારું સારું તો તમારું નામ લખાવી દો અરે નામ ને સરનામું લખવામાં તો આખો મહિનો નીકળી જશે કઈક શોર્ટ માં પતાવો ને એક કામ કરો તમારો મને ફોટો આપી દો હવે હું જીવતી જાગતી તમારી સામે ઊભી છું એમાં ફોટાની જરૂર ખરી સારું સારું આ હમણાં જ એક હીરો જેવો સરસ છોકરો આવી ગયો બને ને તો એની સાથે તમારું ગોઠવી દઉં છું હું તમને ફોન કરું ને એટલે આ પૂનમના દાડે દુલ્હનના કપડાં પહેરીને અંબે માના મંદિરે આવી જજો એટલે તમારું પાક્કું સારું સારું ચોક્કસ હું દુલ્હનના કપડાં પહેરી સરસ તૈયાર થઈ અંબાજીના મંદિરે આવી જઈશ અને છોકરો કેવો ખબર છે એકદમ હેન્ડસમ સારું કાન જેવો હે સાચું સાચું કહો છો સરસ ચાલો ત્યારે હું જાઉં જા પણ જતા જતા ફી તો આપતા જાઓ લગ્ન પહેલા આપવા પડશે હા તો આ બધું કઈ ફ્રી માં થોડી થાય ફી થી થાય અને એ રોકડા ઉધાર બનશે હા સારું ત્યારે તમે એમને એમ તો કામ કરશો નહીં હાલો પણ મૂર્તિઓ સરસ હોવું જોઈએ અરે તમે ચિંતા ના કરો બધું તમારું પાકું પણ એ હું જે મહારાજ ને લઈશ ને એની દક્ષિણા તમારે આપવી પડશે હો હા સારું સારું એકવાર લગ્ન તો થઈ જવા દો
પછી હું મારા ઘરવાળા પાસેથી બધું ચપાવી દઈશ તમને, બરાબર? તમારું પાકું. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું, પણ મૂર્તિ સરસ હોવો જોઈએ. હા, સરસ. આજે તો લક્ષ્મીનો વરસાદ છે ભાઈ. હેલો. હા ઈશ્વર, મારે તને તાત્કાલિક મળવું છે. ઈશ્વર, મારે પણ તને મળવું છે. પણ તું ક્યાં છે? હા, હું ઘરે જ છું, આવી જા. સારું સારું, હું હમણાં જ આવું છું. હમ, મારે તને એક વાત કહેવી છે. ઈશ્વર, મારે પણ તને એક વાત કરવી છે. અંજલિ, આઈ લવ યુ. ઈશ્વર. અરે અંજલિ, હું આવું આરતીને કહેવા માંગુ છું, પણ કેવી રીતે કહું કે ખબર જ નથી પડતી. તું કંઈ શીખવાડ ને, તું સમજી લે, તું આરતી છે. હમ, ઓકે. આરતી, આઈ લવ યુ. ઈશ્વર, આઈ લવ યુ ટુ. થેન્ક્સ. હું હમણાં જ આરતી રેજીને કહું છું. આરતી, આઈ લવ યુ. આરતી, love you too, Ishwar.
सजनी ओ सजनी ओ साईबा तो तारो छू प्रेम दीवानो ओ तो तारी छू प्रेम दीवानी આજે તું મને વચન આપ કે મારા સિવાય તું કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરે. અરે ગાંડી, મારા મનમાં પણ કોઈ બીજી છોકરીનો વિચાર ના આવે. આ સુરતની સાક્ષીએ ઈશ્વર તને વચન આપે છે, લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ, નહીં તો આખી જિંદગી ગુમાવી રહીશ. અંજલિના બાપુ, શું વિચારમાં ખોવાઈ ગયા? હું વિચાર એ કરતો હતો કે આપણી દીકરી હવે ઉંમર લાયક થઈ ગઈ છે, એનો ભણવાનું પણ પૂરું થઈ ગયું છે, કોઈ સારું સગું સારું ઘર જોઈને એના હાથ પીળા કરી નાખવા જોઈએ. હા, તમારી વાત તો સાચી છે. હા, મને પણ ઘણા દિવસથી આવા જ વિચાર આવતા હતા. અચ્છા અચ્છા, તો મોટી બેન, આ તમારા વિચારને હકીકતમાં ફેરવી નાખો ને. તો શું મૂર્તિ રસ્તામાં પડ્યા છે? બોલ્યા મોટા, ફેરવી નાખો. વેમરા, તને તારા પતિના કામની સમજ ક્યારે નહીં પડે. અરે વિલાસ ભાઈ, સાફ સાફ કે ને, આમ વાતને ગોળ ગોળ શા માટે કરે છે? બનેવીજી, આ અંજલિ જેવી તમારી દીકરી એવી મારી ભાડી ખરી કે નહીં? હા ભાઈ, હા તમારી વાત સાચી છે, પણ તમારા ધ્યાનમાં કોઈ એવું ઘર ખરું? હા છે ને. અરે મોટી બેન, મારા ધ્યાનમાં એવું ઘર છે, જેવું આપણું ઘર એવું એમનું આલીશાન મકાન, જેવો આપણો બિઝનેસ એવું એમનું નાકરાજ કન્સ્ટ્રક્શન, અને મોટી બે દીકરો એવો કે દેવને આંચી દેવો, રૂપારો, ગુણવાન અને એકદમ સુંદર.
લે અરે ભાઈ પછી વાટ કોની જોવે છે અરે ઝટકે એ લોકોને આપણા ઘેર આવવાનું આમંત્રણ દઈ દે લો આવી ગઈ મારી ભાડી આવી ગયા આવી ગઈ બેટા અંજલી અમે તારા લગ્નની જ હજી વાત કરતા હતા વાવ અંજલીના મેરેજ ખૂબ જ મજા આવશે યાર હું તો મન મૂકીને નાચું હા પણ ઉભા રહો બેટા તને તો કઈ વાંધો નથી ને ના પિતાજી તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરીશ સાચું કહું દીકરા મને ખબર જ હતી કે મારી વાલી દીકરી મારી વાત કોઈ દિવસ પાછી ના પાડે વિલાસભાઈ કાલ સવારે તમે નાગરાજભાઈને ત્યાં જશો અને સગપણનું માંગુ આપી આવશો અરે મારી વાલી બેન એમણે તો એમના મનની વાત મને કરી જ રાખી છે બસ મારે તો છે ને તમારી મંજૂરીની જરૂર હતી આ જો ભાઈ અંજલીએ પણ હા પાડી દીધી છે હવે એ લોકોને છટ આપણે ત્યાં બોલાવી લ્યો છોકરા છોકરી જોઈ લે એકબીજાને પસંદ કરી લે પછી કરીએ કંકુના હા પંડ્યાભાઈ પેલા ટેન્ડરનું શું થયું શું અરે હું કહું છું મારી વાત તો સાંભળ હા પાડે છે જઈને કહો એને કે આ મારું ટેન્ડર છે નાગરાજનું ટેન્ડર લેવાનું પણ છે અને પાસ પણ કરવાનું છે નાગરાજ નામ છે મારું પપ્પા મને પૈસાની જરૂર છે થોડા પૈસા આપો હા કૌશલ્યા બોલો થેન્ક યુ કેતા હતા હું એમ કહું છું કે આ મોબાઈલમાંથી બહાર આવો ને આખો દિવસ ધંધો 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 આ ધંધામાંથી થોડો ટાઈમ કાઢો આપણો છોકરો જુવાન થઈ ગયો છે શું માતું પણ એના લગ્ન માટે તો કાંઈ વિચારો કૌશલ્યા આજે પહેલી વાર તમે કોઈક સારી વાત કરી પપ્પા મેં તમને કેટલી વાર કહ્યું અરે તમે લોકો શું કામ મારા લગ્નની પાછળ પડ્યા છો મેં તમને કીધું ને મારે લગ્ન નથી કરવા નથી કરવા નથી કરવા બસ નાગરાજ બાબુને ઘડી ખંભા ઘડી ખંભા આવો આવો વિલાસ શું ખબર લાવ્યા છો નાગરાજ બાપુ આપણા રોકી માટે સગપણની ખબર લઈને આવ્યો છું રોકીના સગપણની વાત શું વાત કરો છો વિલાસભાઈ તમે તો મારા મનની વાત છીનવી લીધી તમારા મોઢામાં ઘી શક્કર તમારા આવ્યા પહેલા હું ને કૌશલ્યા એ જ વાત કરતા હતા પૂરી વાત કરો શક્તિસિંહજીની એકની એક દીકરી અંજલી એટલે કે મારી ભાણી એના સગપણની વાત લઈને આવ્યો છું અંજલી સાથે મારા લગ્ન અરે માં તો મને લગ્ન કરવાની બહુ જુતાવળ છે બસ અરે દીકરા અરે માં તૂટી જશે આ મોટા વાતો કરતા હોય ને તો નાનાથી વચ્ચે ના બોલાય આવતીકાલે શક્તિસિંહે તમને બંનેને રોકી સાથે હવેલીએ આમંત્ર્યા છે શક્તિસિંહને જઈને કહેજો કે આવતીકાલે અમે ચોક્કસ આવીશું જરૂર જરૂર અરે કૌશલ્યા અરે ભાઈ આટલી સરસ વાત લાવ્યા છે એમનું મોઢું મીઠું તો કરાવો હા હા હમણાં જ લઈને આવું છું નાગરાજ શેઠ મેં તમને કહ્યું તું ને કે આપણી બાજી સીધી પડશે એક હતો દ્વાપરનો કૌંસ અને બીજો આ કરિયુગનો કૌંસ દ્વાપરનો કૌંસ બાજી ચૂકે તો કરિયુગનો નહીં મારું નામ છે મામો વિલાસ જ્યાં પગલા પાડું ત્યાં બધું જ ખલાસ હવે પછી મોડું મીઠું કરાવો છો કે પછી અજગર હા આમને ખુશ કરી દો જી અંજલી તને એવું નથી લાગતું કે તું લગ્ન માટે ઉતાવળ કરે છે ના નથી લાગતું તું સમજવાની કોશિશ કર રોકી સારો છોકરો નથી તે પણ મને સમજવાની ક્યાં કોશિશ કરી છે અંજલી આ તું શું બોલે છે હું કંઈ સમજ્યો નહીં હવે બહુ મોડું થઈ ગયું છે હવે સમજવાની કોઈ જરૂર નથી એટલે તું જાણી જોઈને કૂવામાં પડીશ એમ ને તારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી ના કોઈ હક અંજલી તું રોકી સાથે લગ્ન કરીને ખુશ નહીં રહી શકે તો શું તું મારી સાથે લગ્ન કરીશ વેલકમ વેલકમ અમારા અમરતન્ય માન આપીને આવ્યા બદલ ખૂબ ખૂબ આભાર
અરે મિત્ર, તમારું આમંત્રણ હોય અને અમે ના આવીએ એવું કોઈ દિવસ બને? તમે આવ્યા, બહુ ગમ્યું. અરે અમારી દીકરી આરતી કેમ નથી દેખાતી? તું આરતી પાસે લઈ જા, હું મહેમાનોને જોઉં છું. આવો આવો. કન્યા પધરાવું સાવધાન, મંગલ ફેરાનો સમય થઈ ગયો છે, વરને કન્યા ઉભા થઈ જાઓ. અરે રોકીના બાપુ, આ શું બોલો છો તમે? તમે ચૂપ રહો કૌશલ્યા. આ બધી વ્યવહારની વાતો છે, એમાં તમને ખબર ના પડે. અરે વેભાઈ, તમારે શું જોઈએ છે? તમારે જે જોતું હશે તે તમને આપવામાં આવશે, પણ આમ જાહેરમાં બધાની વચમાં એમાં ખોટું શું છે? શક્તિસિંહજી, ભાઈ લગ્ન પ્રસંગે આ બધા વ્યવહારની વાતો જાહેરમાં થતી હોય છે ને? તો હું પણ તમને વચન આપું છું કે તમે જે માગશો તે મળશે. અરે મારી વાલ સોઈ દીકરી માટે મારો જીવ માગશો ને તો પણ હું આપીશ. શક્તિસિંહજી, મારે તમારો જીવ લઈને શું કરવું છે? મારે તો માત્ર તમારી સહી જોઈએ છે આ સ્ટેમ્પ પેપર ઉપર. આની ઉપર સહી કરો અને તમારી તમામ મિલકત મારા દીકરા રોકીના નામે કરી દો, બસ. આ તમે શું બોલો છો? એનો તમને ભાન છે? હું તો ભાનમાં છું, ભાનમાં તો તમે નથી. તો શું તમે મિલકત માટે લગ્ન કરો છો? હે ઈશ્વર, તારે વચ્ચે બોલવાની જરૂર નથી, સમજો? ઈશ્વર બેટા, તો શું તમારે મિલકત જ જોઈએ છે ને? હા, અને જો નહીં મળે તો ના છૂટકે મારે જાન પાછી લઈ જવી પડશે. ઉભારો પિતાજી, આ દહેજ ભૂખ્યા સાસરિયામાં મારે લગ્ન નથી કરવું. એ અંજલિ, તો આજે હું પણ જોઉં છું કે તું લગ્ન કેમ નથી કરતી. તું જો મારી નહીં ને તો કોઈની નહીં, સમજી? ચલે પંડિત, મંત્ર બોલ. તારી આ હિંમત, હટ. અપમાન, ઘોર અપમાન. હવે અમે અહીંયા એક પળ પણ રોકાઈ ના શકીએ. ચાલ રોકી, આ જાન હવે આવી રીતે ભર મંડપમાં લોકોની વચ્ચે તમે જતા રહેશો તો અમારી ઇજ્જત નું શું? ના જાઓ, હું ખોળો પાથરીને તમારી પાસે ભીખ માંગુ છું. મારી દીકરીની ખુશી માટે વેભાઈ, ના જાઓ વેભાઈ. રોકીના બાપુ, હવે તો માની જાઓ. ના શેઠાણી, ના. તમારે કોઈને પગે લાગવાની જરૂર નથી. તમારી ઇજ્જત એ મારી ઇજ્જત છે, હું તમારી ઇજ્જત ને જવા દઉં. વાટ ના પિતાજી, ના, હું ઝેર પીને મરી જવાનું પસંદ કરીશ, પણ આ લગ્ન તો નહીં કરીશ, અને હું તમારી બરબાદી નહીં જોઈ શકું. ઈશ્વર, ઈશ્વર બેટા, તે આ શું કર્યું? અરે આ બધું તો હું કરી શકતો તો, પણ એનું પરિણામ સારું ના આવત. કારણ કે હવે મારી દીકરી સાથે કોણ લગ્ન કરશે? હા, હવે અમારી દીકરી સાથે કોણ લગ્ન કરશે? હા, હવે અમારી ઈચ્છા તારા હાથમાં છે.
બોલ, તું અમારી દીકરી સાથે લગ્ન કરીશ? પણ હા બેટા, સત્યસિંહ બાપુના આપણા પર ઘણા ઉપકાર છે, એમનો બદલો ચૂકવવાનો સમય આવી ગયો છે. હા બોલ બેટા, હા બોલ. માં, હું તમને વિચારીને કહું માં, મારી દીકરી. ઈશ્વર, માં સાચું કહે છે, તું અંજલી સાથે લગ્ન કરી લે. આરતી, આ તું શું બોલે છે? તને એનું ભાન છે? ઈશ્વર, મારી બહેન કરતાં પણ અધિક મારી સહેલી લગ્ન મંડપમાં જો પરણ્યા વગર રહે એ હું કેવી રીતે જોઈ શકું? પણ આરતી, તું આ સહન કરી શકીશ? ઈશ્વર, પ્રેમનું બીજું નામ જ બલિદાન હોય છે, અને હું મારી સહેલી માટે કંઈ પણ કરવા તૈયાર છું. આરતી, શું તું તારા સૌભાગ્યનું દાન જાતે જ કરી દેવા માંગે છે? ઈશ્વર, આજની પરિસ્થિતિ સામે આપણે ઝૂક્યા વગર કોઈ છૂટકો નથી, નહીંતર આ દુનિયા આપણા નિર્મળ પ્રેમને સ્વાર્થી ગણી લેશે, અને આજ પછી આ જગતમાં પ્રેમના નામે કોઈ સોગંદ નહીં ખાય. આરતી, ધન્ય છે તને અને તારી પ્રીતને. હું અંજલી સાથે લગ્ન કરવા તૈયાર છું. દીકરા, દીકરા, તે આ શું કર્યું? અરે, અમે તો અમારું જીવન ગમે તે રીતે જીવી લે, પણ તારા હાથ પીળા કરવાના અમારા અરમાન અધૂરા રહી ગયા. દીકરા, પપ્પા, જે દહેજ લાલજી સાસરિયા આજે સૌની સામે આટલું દબાણ કરતા હોય, તે લગ્ન પછી શું મને ખુશ રાખી શકે? શાબાશ દીકરા, શાબાશ. મને તારી ઉપર ગર્વ થાય છે કે તું મારી દીકરી છે. પણ બેટા, તું ઈશ્વર સાથે લગ્ન કરીશ? અંજલી, મારી બહેન, આજે તારા લગ્ન જરૂર થશે, અને એ પણ ઈશ્વર સાથે. આરતી, આ તો શું બોલે છે? તને ખબર છે ને કે તું ઈશ્વરને પ્રેમ કરે છે? અંજલી, અત્યારે એ સમય નથી કે ઈશ્વર મારો પ્રેમ છે, પરંતુ આ જગતમાં મા બાપની ઇજ્જતથી વધારે કોઈ પ્રેમ નથી. અને હું જાણું છું કે ઈશ્વરને તું પણ પ્રેમ કરતી હતી અને કરે છે. અંજલી, એક પ્રેમના બલિદાનથી જો મા બાપનો મોભો સચવાતો હોય તો તારે ઈશ્વર સાથે લગ્ન કરવા માટે કોઈ વિચાર કરવાની જરૂર નથી. પણ આરતી, તે તારી જિંદગીનો કોઈ વિચાર કર્યો? હવે તું એક પણ શબ્દ બોલે તો તને મારા સમજો. સૌભાગ્યના દાન દેનારા
કોઈ ના જોવા મળશે ગોરી તે તો દીધા મોંઘેરા દાન સૌભાગ્યના જન્મ ભર સાથે રહીશું કોલ એવા દીધા પણ વિધિ ના લખ્યા વિજોગે ઝેર જીવનમાં પીધા એક બીજાના દલણા માહી નામ કોરાવી લીધા જોઈ શકે ના જગમાં દર્દ ભરેલી આંખલડી રે આસુડાની તરશે દર્દ ભરેલી આંખલડી રે આસુડાની તરશે એ આસુને ઓળખનારા કોઈ ના જોવા મળશે ગોરી તે તો દીધા મોંઘેરા દાન સૌભાગ્યના સૌભાગ્યના દાન સૌભાગ્યના સૌભાગ્યના દાન સૌભાગ્યના સૌભાગ્યના દાન સૌભાગ્યના બંધન તોડી દેનારા લાખો જોવા મળશે પ્રેમ તેના બલિદાન દેનારા કોઈ ના જોવા મળશે સાચા પ્રેમ ના પંથી જનો કંટક પર ચાલી નીકળશે હસતા હૈયે ડગલા પડતી આગમાં ઘી દેનારા લાખો જોવા મળશે પડતી આગમાં ઘી દેનારા લાખો જોવા મળશે એ આગને બુજવનારા કોઈ ના જોવા મળશે ગોરી તે તો દીધા મોંઘેરા દાન સૌભાગ્યના સૌભાગ્યના દાન કદમ પર દુનિયા લેતી પ્રેમ તણી પરીક્ષા સાચા ખોટા થોડા ઘણાની કરતી રહે સમીક્ષા
राजा प्रेम ने डगले पगले सहवी पड़े तितिक्षा जगना लोको जोर जुल में करता कठोर शिक्षा करता कठोर शिक्षा करता कठोर शिक्षा कोमड दलड़ा एरण ऊपर घणना घाव पड़शे कोमड दलड़ा एरण ऊपर घणना घाव पड़शे कपरी कसोटी पार थनारा कोई ना जोवा मड़शे गुरते तो दीधा मोगे राधा सौभाग्य ना दान सौभाग्य ना 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 सौभाग्य ना दान ઈશ્વર તમે મારાથી દૂર જાઓ એવું સમજી શકું છું મારા કારણે તમે અને આરતી અલગ થઈ ગયા મને માફ કરજે ઈશ્વર અંજલિ એમાં તારો શું દોષ વિધિના વિધાનમાં જે લખ્યું હતું તે થઈને જ રહ્યું અંજલિ તું મને થોડોક સમય આપ ઈશ્વર મેં પણ તારી સાથે સાચી પ્રીત કરી છે હું તો માત્ર તમારા મનનો પ્રેમ માંગુ છું હું કિશનની રાધા ભલે ના બની શકી પણ મીરા તો છું ને અંજલિ તું મને માફ કરજે ભાઈ તમારા લગ્ન પતી ગયા ચાલો મારી દક્ષિણા 500 રૂપિયા આપી દો અને હાથ જોડો લે મહારાજ શું દક્ષિણા દક્ષિણા કરો છો યાર લગીર પહેરણું મોઢું તો જોવા દે આ અવાજ તો ક્યાંક સાંભળ્યો હોય એવું લાગે છે અરે લગ્ન પછી બધાની આ જ હાલત થતી હોય છે મને આ અવાજ સાંભળ્યો લાગે સર અરે બધા જાણીતા જ અવાજ લાગે છે હા અરે ચીવલી તું અરે ચીવલી તું અરે મગનિયા તારી તો પથારી તને તો હું આજે જીવતો નહીં મળું મેં તને કીધેલું કે એશ્વર્યા રાય જેવી બૈરી આલજે અને ત્યાં મને પીપળું બજાડ્યું ગેસનો બોટલો તને તો હું છોડવાનો નથી જીવલી આપણે બે લડ્યા એમાં ફાયદો કેટલો બધો થઈ ગયો બામણની ફી એ બચી ગઈ અને પેલાની એ બચી ગઈ આવ તીરા કહું છું બરાબર છે ઓકે અરે આ તો ખુશીના સમાચાર છે હા યસ અરે આપણે બંને જૂના મિત્રો છીએ તારા દીકરા રાજને કોઈ તકલીફ નહીં પડવા દઉં હા ઓકે સરલા ઓ સરલા સાંભળો છો હા આવું છું હા બોલો શું છે તમે આટલા બધા ખુશ કેમ છો ખુશ જ હું ને સમાચાર જ એવા છે કે તું સાંભળીશ ને તો રાજીની રેડ થઈ જઈશ બોલો બોલો શું છે સરલા તને યાદ છે આપણા અનિકેતભાઈ નહીં એમનો દીકરો રાજ અમેરિકાથી ભારત લગ્ન કરવા માટે આવી રહ્યો છે અને આપણી આરતી અને રાજ એકબીજાને બહુ સારી રીતે ઓળખે છે
અરે મમ્મી પપ્પા શું વાત છે, કેમ આટલા બધા ખુશ છો? બેટા વાત એવી છે, અને એ પણ તારા લગ્નની. બેટા આરતી, તને આ લગ્ન મંજૂર છે? હા મમ્મી ડેડી, તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરવા તૈયાર છું. મારો મારક શા માટે રોકે છે? રસ્તામાં જો સાપ આડો પડે તો અપશુકન કહેવાય, પણ જો ના ગાડો પડે તો જિંદગી ખલાસ. આ શક્તિ સિંહના કાંડામાં હજી એટલી તાકાત છે કે તારા જેવા એક નાગને તો શું, અરે આખા નાગના રાફડાને ઉખેડીને ફેંકી દઉં. જીવ બચાવો હોય તો મારો મારક છોડી દે. ચાલ્યો તો હવે તું જઈશ, અને પણ સીધો ઉપર. રાક્ષસોનું દમન કરવા ભગવાન આવતા હતા, પણ તારા જેવા નીચ રાક્ષસને પૂરો કરવા આ શક્તિ સિંહ એકલો જ કાફી છે. થઈ જા માટી. એ જોઈ શું રહ્યા છો, તૂટી પડો. નાગણીના પેટના સરલા, રાજને આવવાનો ટાઈમ થઈ ગયો છે, થોડી વારમાં એ આવતો જ હશે. હાય અંકલ. હાય આંટી. અરે બેટા રાજ આવી ગયો તું? હા અંકલ. વેલકમ ટુ ઇન્ડિયા. બેટા રાજ, રસ્તામાં કઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? નો અંકલ. અરે આંટી, આરતી ક્યાં છે? દેખાતી નથી. અરે બેટા રાજ, પહેલા તું અંદર તો આવ. હા બેસ. થેન્ક યુ. બેટા આરતી બેસ. બેટા હાય, આઈ એમ રાજ. નમસ્તે. ઓહો, ઇન્ડિયન કલ્ચર. Right, right. Namaste. Uncle, I like Aarti. Do you like me, Aarti? Tu mane pasand kare ch? Ha, Raj. To, aunty, Mari ane Aarti ni jhatpat sagai patavi do. Haan. Dikra, relax. Jare aaram kari le. Aatli badi uttavarsha mate kare chhe. Jo, aunty, Mari pase samay bahu jocho chhe. Ane hun pache jhatpat Aarti saathe lagne kari ne. સિદ્ધો અહીંયાથી અમેરિકા. બેટા રાજ, રિલેક્સ રિલેક્સ. યસ યસ. અંજલિ બેટા. હા માં. બહાર આવો. ઈશ્વર, આજે વહેલા આવી જજો. જો અંજલિ, હું જ આવશું ઓફિસે. વહેલું મોડું થાય તો તું ચિંતા ના કરતી, તું તાર જમી લેજે. હા ઈશ્વર, આમ ક્યાં સુધી? બેટા, તને તકલીફ છે? ના માં, હું જાઉં છું. હમ યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમઃ. આયુષ્યમાન ભવ, યશસ્વી ભવ. રાજ. આરતી, ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની જોડી કેવી મધુર લાગે છે, એમ રાજ અને આરતીની જોડી પણ તને કેવી લાગે છે?
ઓકે, તું હવે મારો હાથ છોડ તો હું બધાને જઈને આરતી આપી આવું. આહા, નહીં છોડું. રાજની પણ એક ખાસિયત છે કે એકવાર એને જે વસ્તુ ગમી જાય છે એ ક્યારે છોડતો નથી. અને હવે તો જટ મેરેજ અને પછી રાજ. ચોક્કસ કંઈક તો ગડબડ છે જ. અંજલિ, મારે ઓફિસે જવાનું મોડું થાય છે, મારી બેગ લાવતો. ઈશ્વર, હું જ્યારે નહીં હોઉં ત્યારે બેગ કોણ આપશે? પણ અત્યારે તો તું છે ને. અંજલિ, અંજલિ, આખો ખોલ. અંજલિ, અંજલિ ખોલ. મા, અંજલિ બેટાને કશું નહીં થાય. ઈશ્વર, શું થયું અંજલિને? અરે ઈશ્વર બેટા. અંજલિ, અરે મને કેતો કરો, શું થયું? ઈશ્વર બેટા, કેમ કઈ બોલતો નથી, બોલ શું થયું અંજલિને? અંજલિ એ કઈક ચક્કર ખાઈને પડી ગઈ. પડી ગઈ? અરે બેટા, બેટા શાંતિ રાખ, રો તો નહીં દીકરા. બાપુ, ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, સોરી મિસ્ટર, તમારી પત્નીને બ્રેઇન હેમરેજ છે. અમે અમારી પૂરતી કોશિશ કરીએ છીએ, બાકી ઉપર વાળા ઉપર છે. ડોક્ટર સાહેબ, કઈ પણ કરો પણ મારી દીકરીને બચાવી લ્યો. ડોક્ટર સાહેબ, કયો ને મારી દીકરીને બચાવો. I will do my best. થેન્ક યુ ડોક્ટર. આરતી, હા મમ્મી. બેટા, આ લગ્નથી તું ખુશ તો છે ને? ના બેટા, મારાથી કંઈક છુપાવે છે તું. રાત સાથે સાચી તું પ્રેમ કરે છે? પ્રેમ તો ઈશ્વરને કરી ચૂકી છું માં. તો રાત સાથે તારા લગ્ન સમજો તું છે? બેટા, વિધાતાની મરજી આગળ આપણું કંઈ જ નથી ચાલતું. તું ઈશ્વરને ભૂલી જા. રાજ ખૂબ સારો છોકરો છે, તને દુઃખી થવા નહીં દે. તું સાચું કહે છે માં, તું સાચું કહે છે. બેટા અંજલિ, હિંમત રાખજે, ચિંતા ન કરીશ. મારી દીકરી, આ શું થઈ ગયું? હે ભગવાન. પપ્પા, પહેલા તમે વચન આપો કે તમે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરશો. બોલ બેટા, બોલ. દીકરા, હું તને વચન આપું છું, બોલ મારા દીકરા.
હું તારી ઈચ્છા પૂરી કરીશ. બોલ પપ્પા, તમારી ઇજ્જતનો ઉપકાર ચૂકવવા માટે ઈશ્વર અને આરતી બંને પ્રેમનો બલિદાન આપ્યું છે. શું વાત કરે છે દીકરી? હા પપ્પા, અને મારી અંતિમ ઈચ્છા છે કે તમે ઈશ્વર અને આરતીના લગ્ન કરાવજો. અરે તૂટેલા હૈયાને ભેગા કરજો. ઈશ્વર, અંજલિ. કઈ નહીં. બોલ અંજલિ. કઈ નહીં. અંજલિ. બોલ અંજલિ, બોલ અંજલિ. અંજલિ, અંજલિ, આ શું થઈ ગયું છે? આંટી, એક વાત પૂછું? હા બેટા, બોલને. મને એવું કેમ લાગે છે કે આરતી મને પસંદ નથી કરતી? ના બેટા, તું આવું કેમ પૂછે છે અને તને કેમ આવું લાગે છે? અને અનિકેતભાઈ પણ લગ્ન સમયે સમયસર પહોંચી જશે. અને હા, તમે મારા મિત્ર શક્તિસિંહને આમંત્રણ આપવાનું ભૂલતા નહીં. સરલા, તું એની જરાય ચિંતા ન કર, મને બધું જ યાદ છે. નો ટેન્શન. ઓકે. આંટી, આ આરતી હજુ સુધી કેમ ના આવી? મારે શોપિંગ માટે મોડું થાય છે. તું જાતે જઈને જોઈ લે ને. ઓકે આંટી.
ઓ મેડમ, હજુ કેટલી વાર લાગશે? રાજ, તું જઈ આવ, મને આવવાની બિલકુલ પણ ઈચ્છા નથી. એ જઈશું તો સાથે. હા, અને મને એવું કેમ લાગે છે કે તું મને પ્રેમ નથી કરતી? ના ના રાજ, એવું કઈ નથી. અને હવે એવું કઈ થશે પણ નહીં. જો આરતી, હવે કોઈ ગડબડ કરીશ ને તો તારો હાથ પકડીને લગ્નના મંડપ સુધી ખેંચીને લઈ જઈશ. ઓકે બાબા. અને હા, આજે તને હું મારા એક મિત્રને પણ મળાવીશ કે જેણે મારી જિંદગી બચાવી અને મારું પર્સ પણ. જિંદગી બચાવી? હા, આ છે મારી જિંદગી. આ તો મારો ફોટો છે. ચાલ ચાલ, હવે બહુ હસીશ નહીં, મોડું થાય છે શોપિંગ માટે. ઓકે તું નીકળ, હું ચેન્જ કરીને આવું છું. જલ્દી આરતી. ઓકે. શોપિંગ માટે કહેતો હતો ને? હા. તો તું મને અહીંયા ક્યાં લઈ આવ્યો? અરે આરતી, શોપિંગ તો માત્ર એક બહાનું હતું, બાકી અહીંયા તો હું તને મારા એક મિત્રને મળવા લાવ્યો હતો જેણે કે તારા રાજની જિંદગી બચાવી. અચ્છા. એક કામ કરીએ તો આરતી, આપણે મારા એ ફ્રેન્ડને સરપ્રાઈઝ આપીએ તો. સરપ્રાઈઝ? હા. કેવી સરપ્રાઈઝ? જો, સામે મારો ફ્રેન્ડ ઊભો છે. તો એક કામ કર, તું પાછળથી જા અને એની આંખો દાબી દે અને હું સામેથી આવું છું. પણ ઠીક છે? ઓકે. હા, ઓકે. કોણ? આરતી, આરતી. કેમ દોસ્ત, ક્યાં ખોવાઈ ગયો? હા, અરે આ છે મારી જિંદગી. કેવી લાગી દોસ્ત? તારી આ જિંદગી જોઈને મને મારી પાછલી જિંદગી યાદ આવી ગઈ. ઓ એક્સક્યુઝ મી, એક મિનિટ વાત કરી લઉં. તમે બંને વાત કરો. હા ડર, ઈશ્વર કેમ છે તું? મજામાં તો છે ને? આરતી, મજા તો કેવી હોય, બસ જીવી રહ્યો છું. અંજલિ શું કરે છે? મને યાદ કરે છે કે નહીં? આરતી, અંજલિ આ દુનિયામાં નથી. શું કહી રહ્યો છે તું ઈશ્વર? અરે શું વાત કરી રહ્યા છો? કઈ નહીં રાજ, તારા દોસ્તની જિંદગી એટલી કરુણતા ભરી છે કે જેને સાંભળીને મારા આંખના આંસુ રોકી ના શકી. અરે દોસ્ત, હું તારું નામ પૂછવાનું તો ભૂલી જ ગયો. ઈશ્વર. ઈશ્વર? જો ઈશ્વર, તારે અમારા લગ્નમાં ખાસ આવવાનું જ છે, ઠીક છે? અને જો તું ના આવે તો તને આપણી દોસ્તી ના સમજે. ચલ ચલ, અમે નીકળીએ. ઓકે, બાય. ચલ. આવ્યો
ગોરી મને આવે તારિયા આવે તારિયા ગોરી મને આવે તારિયા તારા વિયોગે જીવન બળી તું તારી યાદે મન તડપતું આવે તારી યાદ ગોરી આવે તારી યાદ આવે તારી યાદ ગોરી આવે તારી યાદ આવે તારી યાદ ગોરી મને આવે તારી યાદ આવે તારી સરલા, લગ્નની બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. લાઇટ ડેકોરેશન વાળાને કહી દીધું છે, કેટરિંગ વાળાને કહી દીધું છે. જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ. અરે આવો આવો શક્તિસિંહ, કેમ છો? જય માતાજી. બેસો બેસો બેસો. યોગ્ય સમયે જ આવ્યા તમે. તમે અમારે ત્યાં આજે ના આવ્યા હોત ને તો અમે તમારે ત્યાં આવ્યા હોત આરતીના લગ્નની કંકુતરી દેવા માટે. આરતીના લગ્ન? શું વાત છે મિત્ર, શું થયું? મનસુખભાઈ, મારી દીકરી અંજલિની છેલ્લી ઈચ્છા હતી કે ઈશ્વરના લગ્ન આરતી સાથે થાય. રોકીના બાપુ, આ ઘટના વીતી ગઈ ઘણો સમય થઈ ગયો છે, હવે તો એ વાતને ભૂલી જાઓ. નથી ભૂલી શકતો, નથી ભૂલી શકતો. કૌશલ્યા, ના, 7 જન્મ સુધી પોતાનું વેર લેવાનું ભૂલતો નથી. મારું નામ પણ નાગરાજ છે, નાગરાજ. જ્યાં સુધી બદલો નહીં લઉં ચેનથી નહીં બેસું. પપ્પા, મારે પણ ઈશ્વર સાથે જૂનો હિસાબ બાકી છે હજી. વેર લેવાનો સમય આવી ગયો છે નાગરાજ. તો અહીંયા, તો અહીંયા શા માટે આવ્યો છે? અરે નાગરાજ શ્રેષ્ઠ, તમારો દુશ્મન મારો દુશ્મન. આવતીકાલે શક્તિસિંહના પરમ મિત્ર મનસુખલાલની દીકરીના લગ્ન છે. ત્યાં શક્તિસિંહ પણ આવશે અને ઈશ્વર પણ. કારણ કે તમારી થનાર વહુ અંજલિને લગ્ન માટે આરતી જ સમજાવી હતી, તો પછી એના લગ્નમાં પણ મરશિયા. હવે બાજી આવી છે હાથમાં, અને હવે જોઉં છું કે મને કોણ રોકી શકે છે. અને ઓલો ઈશ્વર, ઈશ્વર, અરે એ ઈશ્વરને જો ઓલા ઈશ્વર આગળ ન પહોંચાડી દઉં ને તો મારું નામ પણ રોકી રહ્યા. આરતી, ઈશ્વર, આજે હું તને છેલ્લી વાર મળું છું, પછી ભવિષ્યમાં પણ કદાચ હું તારો ચહેરો નહીં જોઈ શકું. આરતી, ભલે તું મારા શરીરથી દૂર થાય છે, પણ મારા દિનાળીસામાં હું તારો જ ચહેરો જોતો રહીશ, હું તારો જ ચહેરો જોતો રહીશ. ઈશ્વર, મને માફ કરી દેજે.
તારી જિંદગી ના બની શકી. કદાચ કદાચ વિધાતાને આજ મંજૂર હશે. આરતી, સાચા પ્રેમનું બીજું નામ જ બલિદાન છે. ઈશ્વર, તું મારા લગ્નમાં રોકાઈ જઈશ તો મને ઘણી ખુશી થશે. ના આરતી, હું તારા લગ્ન નહીં જોઈ શકું. તને નહીં, તારી આ મિલકતને હું પ્રેમ કરું છું. આરતી, તારી આ મિલકત. તો તું પણ એક દહેજ લાલચો નીકળ્યો? તો તું પણ સાંભળી લે રાજ, હવે મારે પણ તારી સાથે લગ્ન નથી કરવા. ચાલ હટ. પણ બેટા, જાન પાછી જશે પછી તારા લગ્નનું શું? લગ્ન તો મારા થશે ડેડી, જરૂર થશે. હાલો ઈશ્વર. હા આરતી. ક્યાં છે તું? ઘરે છું. બોલને આરતી. તું જલ્દી જ ઘરે આવી જા. કેમ, શું થયું? તું હમણાં કોઈ સવાલ ના કરીશ પ્લીઝ, મારે તારું અર્જન્ટ કામ છે. તું જલ્દી આવી જા. અરે આરતી, તે મને કેમ બોલાવ્યું? ઈશ્વર, તું મારી સાથે લગ્ન કરીશ કે નહીં? અરે પણ કઈ નહીં ઈશ્વર, તારી હામાં મારી જિંદગી છે અને તારી નામાં મારું મોત. પણ આમ અચાનક? અત્યારે કોઈ સવાલ ના કરીશ ઈશ્વર. તું મારી જોડે ચાલ, તને બધું જ સમજાઈ જશે. તું મને હા કે નામાં જવાબ આપ. સારું આરતી, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. ચાલ. સ
સૌ સારાવાના થઈ જશે પપ્પા. આ ઈશ્વર છે પપ્પા. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગે છે. આ તું શું બોલે છે એનું તને ભાન છે? તું ક્યાં અને આ ઈશ્વર ક્યાં? એક રસ્તે રજળતો અને પેલા શક્તિસિંહના નોકર સાથે તું લગ્ન કરીશ? ઉભાર્યો મનસુખલાલ, ઈશ્વર હવે નોકર નથી, ધરતી કન્સ્ટ્રક્શનનો માલિક છે. અમારી તમામ દોલત અંજલિના બાપુએ ઈશ્વરના નામે કરી દીધી છે. અરે પણ, અને એના આ રહ્યા દસ્તાવેજ. હા મનસુખભાઈ, આજથી ધરતી કન્સ્ટ્રક્શનના નવા માલિક ઈશ્વરભાઈ છે અને મારા નવા શેઠ પણ. તમે પૈસાને જ પ્રેમ કર્યો છે આજ સુધી. માણસને ઓળખો, માણસને. બેટા, મને માફ કરી દે. હું આ ધન દોલતની હાડમાં આંધળો થઈ ગયો હતો, પણ સાચા પ્રેમની આગળ આ ધન દોલતની કોઈ કિંમત નથી. બેટા, મને માફ કરી દે. તારા સુખમાં જ મારું સુખ છે. અલ્યા ભાઈ, હું કહેતો તો ન કે દારમો કશું કારું છે. હા તું, એ ભાઈ દાસો ફાડીને હું જોઈ રહ્યા કઉ છું, ઢોલને શરણાઈ વગાડો અને થવા તો લગન આરતી બેન ને ઈશ્વર બેના ટેટણ રેટે ટી ટી ટી. બંધ કરો તમારી આ ભવાઈ. ઉંદર બિલાડીની રમત હવે બહુ થઈ ગઈ. ભવાઈ ભલે તમે કરો, પણ એની ભૂંગળ તો હું જ વગાડીશ. નાગરાજ નામ છે મારું, નાગરાજ. ચલે નાગરાજ, અહીંયાથી નીકળી જા, નહીતર. એ ઈશ્વર, તે મારા સપના પર પાણી ફેરવ્યું છે ને. આજે હું તારી જિંદગી પર પાણી ફેરવી દઈશ, સમજ્યો? ચલે ખાજા, મેં કદી વરસતા નથી ને ભસતા કૂતરા ક્યારેય કરડતા નથી. મહારાજ, મંત્રો ચાલુ રાખો. તૂટી પડો અને હાડકા ખોખરા કરી નાખો. આના બતાવી દો એને કે આ નાગરાજમાં કેટલું ઝેર છે. જા ઈશ્વર. કોન્સ્ટેબલ પકડો એને. ચલો આવો પોલીસ વાળા ભાઈ, એને પકડો. આ લગન ના ખરા ટાઈમ ગુંડાઓ પડ્યા. પકડો પોલીસ. આઈ 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 આઈ. ચાલ ચાલ હવે.
અરે તમે બધા શું મને બુદ્ધું સમજી બેઠા છો હે? અરે તમને બંનેને મળાવવા જ તો મેં આ નાટક કર્યું હતું. રાજ અને આરતી, અરે તું મારા માટે તારા પહેલા પ્રેમનું બલિદાન આપવા તૈયાર થઈ ગઈ? હા, અરે મને પૂછ મને કે પહેલો પ્રેમ કોને કહેવાય? જે મારી આંખોમાં પ્રેમ હતો ને, એ મને તારી આંખોમાં પણ દેખાય છે. હા, પણ ફરક એટલો જ છે, એ પ્રેમ મારા માટે નહીં, ઈશ્વર માટે છે. હા, અરે યાર, જેને હું મારી જિંદગી સમજી બેઠો તો એ તો તારી જિંદગી છે યાર, અને એટલા માટે જ તું હું તમારી બંનેની જિંદગીમાંથી ખસી ગયો. અરે ગાંડી, તે આટલી મોટી વાત મારાથી છુપાવી હે? અરે એક વાત તો કહ્યું હોત મને, ભલે હું તારો પતિ કે પ્રેમી ના બની શક્યો, પણ એક સાચો દોસ્ત તો બનીને બતાવત. અને અને તું શું માને છે કે મને તારા કરતા સારી છોકરી નહીં મળે? અરે મને તો તારા કરતા પણ સારી છોકરી મળી જશે. હા, હવે ખુશ છો? ઓ મારા દુનિયામાં એક તારું નામ, ઓ તને જોયા કરું એ જ મારું કામ. ઓ મારા દુનિયામાં એક તારું નામ, ઓ તને જોયા કરું એ જ મારું કામ. ઓ દલડામાં હવે મને કઈ કઈ થાય છે, પૂછું દલડાને મને આવું કેમ થાય છે. હો દલડી, મારા દલડે વસી ગઈ, રાધલડી મારા દલડે વસી ગઈ. જોયા કરું એ જ મારું કામ.